આવું કાયમ નથી રહેતું. નહીતર વાણીની પ્રબળતાના ચાર સૂત્રો છે, ચાર સૂત્રો. એ વાણી પરિપક્વ છે જે વાણીના મૂળમાં ત્યાગ હોય છે. ત્યાગ હોય વાણી પૂરેપૂરી પ્રગટ થાય. આપણામાં એ નથી થતું. આપણે તો તુલસીદાસજી ક્યારેક ટકોર કરે છે, એમાં ન જતા રહીએ એનું ધ્યાન રાખવાનું. મન ક્રમ વચન લબાર તે વક્તા કલિકાલ મહ, આવી એક ચો ઠપાટ મારી છે તુલસીદાસજી. ત્યાગમાંથી નીકળેલી વાણીમાં ગજબ તાકાત હોય છે. બીજું, તપમાંથી નીકળેલી વાણી બહુ તેજસ્વી હોય, દીવા કરે પણ દજાડે નહીં એવી વાણી હોય, અજવાળા કરે પણ દજાડે નહીં, શીતલ પ્રકાશ. જેસે હું સંત રામ બાપાની જ્યોતને કહું છું, એ પ્રકાશ શીતલ પ્રકાશ, શીતલ જ્યોતિ છે. તનહાય માંથી, નિઝામુદ્દીનના સૂત્રો છે બેટા, ઓલિયાના સૂત્રો છે. હા, કોઈ એમને માને મોરારી બાપુ કરે, પણ મને મને ગમે છે, બહુ અનુભવ કરું છું, એટલે હું મૂળ સૂત્ર નિઝામુદ્દીનો. અમીર, ત્યાગમાંથી નીકળેલો શબ્દ ગજબ હોય છે, તપમાંથી નીકળેલો શબ્દ ગજબ હોય છે, અને ત્રીજું સૂત્ર નિઝામુદ્દીન કહે છે તન્હાઈમાંથી નીકળેલો શબ્દ ગજબ હોય. જેણે એકાંત સેવ્યું હોય મૌન રહીને, અને પછી જે બોલે આર પાર કરી નાખે જાય, એક ગાને ત્રણ કટકા. તન્હાઈ, તન્હાઈ શબ્દ નિઝામુદ્દીનનો છે. પણ ચોથું, તલ્લીનતા. તમને ભૂલવાડી દે, તલ્લીનતા એ વાણીની બહુ મોટી કસોટી ગણાય છે. ક્યારેક ક્યારેક આવું થાય, બાકી તો પછી આપણે માણસો છીએ ને યાર, એટલે આપણે ભૂલી જઈએ, પણ ક્યારેક આવું થાય. તો બાપ, તલ્લીનતા નિઝામુદ્દીન ઓલિયાના વાણીના વિજ્ઞાન માટેનું એક સૂત્ર છે. આવું કાયમ નથી થતું, ક્યારેક આવું થાય, બાકી કાયમ તો આપણે બહુ સભાન રહેવું પડે ને યાર, કે ભાઈ આમાં લિંક નથી તૂટતી ને વિષયાંતર નથી થતું ને, બહુ આમ ધ્યાન બહુ રાખવું પડે. આમાં પછી કેટલું ધ્યાન રાખીએ, એટલું કાંઈ ક્રમ બ્રહ્મમાં ન રહું, જે થવું એ થાય. ધ્યાન તમે રાખો કે મેં ક્યાં મૂક્યું હતું ને ક્યાંથી લીધું, એ તમારે ધ્યાન રાખો. મેં તમારું બહુ ધ્યાન રાખ્યું, હવે પોતાનું ધ્યાન રાખતા થાવ. બધું યાદ બહુ આવે છે ખબર. શ્રીમદ રૂપ ગોસ્વામી અને સનાતન ગોવન બંગાળના નવાબને ત્યાં નોકરી કરે છે. ચૈતન્ય પરંપરાના બે વિકસિત નક્ષત્ર રૂપ ગોસ્વામી, સનાતન ગોસ્વામી, બહુ શિક્ષિત, બહુ મૂર્ધન્ય વિદ્વાન, અને બંગાળ નવાબને ત્યાંની નોકરી છે. હિસાબ કિતાબમાં એક વખત હિસાબમાં ચાર આનાનો તાળો મળતો નહોતો, ચાર આના. આખી રાત બંને બેઠા છે ને આમ, આટલા કેટલા પ્રમાણિક છે કે ચાર આનાનો તાળો ન મળે તો એ દિવાનને ત્યાં નોકરી કરતા આ કુળવાન બે ગોસાઈ એને ચેન નથી પડતો. અને અત્યારે તાળાની બધી એસીટે છે. એક નાનકડી એવી દીકરી ત્યાં કંઈક સેવામાં હતી, એ દીકરીએ એને બહુ તરસ લાગી બંનેને, એટલે કીધું કે કંઈક શરબત આપો અથવા તો દૂધ આપો. કહે છે, કથા એવી છે કે એને એક ગ્લાસમાં ક્યાં ખ્યાલ ન રહ્યો કે પાણી અને ઘઉંનો લોટ નાખી દીધો, અને આ બંને જણા પી ગયા. એની તરસ છીપાઈ, સવારે ખબર પડી તાળો મળી ગયો. સવારે ખબર પડી કે અમે લોટ પી ગયા, કારણ કે એમ તો કે, પણ પીધું ત્યારે એને ખબર ન પડી કે અમે દૂધ પીએ છીએ કે લોટ પીએ છીએ. આ છે તલ્લીનતા. અને પછી નિર્ણય કર્યો સાહેબ કે ચારાનો તાળો મેળવવામાં જો આટલી તલ્લીનતા આવતી હોય તો હરિભજનની તલ્લીનતા શું કરશે.
આન નીકળી ગયા બે જણા, લે નવાબ તારી નોકરી તારે ક્યાં, આન ચૈતન્યનો માર્ગ પકડ્યો. નિતાય ગૌર, નિતાય ગૌર, નિતાય ગૌર, હરિ ગૌર. અદભુત સાક્ષાત્કારી મહાપુરુષો આ. એ તલ્લીનતા એનું કારણ તલ્લીનતા. ચારા નામાં આટલી તલ્લીનતા જો આમ કરતી હોય તો આખો રૂપિયો પૂર્ણ અવતાર કૃષ્ણ એને પુકારવામાં કેટલી બધી પહેલી થતી હશે.